सूरत शहर में उत्तरायणनी खरीदीनो माहौल जाम्यो छे। छेल्ला दिवसे भारे भीड हाल सूरत शहेरना डबदरवाड़ विस्तारमां देखाई रही छे। अनेक लोको जे छे खरीदी करवा निकळ्या छे। आपणे एमनाथी वात करीए, भाई आपणे खरीदी करी खरीदी करी શું શું લીધું છે માર્કેટમાંથી ડબગરવાળમાંથી? પતંગ, ફિરકી, હાથ પર મારવાની ટેપો. અચ્છા, સુરક્ષા માટે બી પૂરી તૈયારી છે? સુરક્ષા માટેની પૂરેપૂરી તૈયારી છે આપણી. જે રીતે આ ભીડ દેખાઈ રહી છે, શું લાગે છે? સુરતીઓનો જે ટ્રેન્ડ રહ્યો છે છેલ્લા દિવસે ખરીદી કરવાનો, એ જ ફરી દેખાયો? સુરતીઓનો ટ્રેન્ડ દર વર્ષે છેલ્લા દિવસે આવો જ હોય છે. લગભગ રાતના 2-2.5 વાગ્યા સુધી આવી જ ધમાલ રહી છે. તો ચોક્કસપણે ખરીદી સાથે આવા માસ પણ દેખાઈ રહ્યા છે. અયોધ્યા થીમ જે છે તે અહીં પણ દેખાઈ રહી છે. અને આ રીતે બજરંગ બલીનો રૂપ લઈને પણ માસ સાથે લોકો નીકળ્યા છે. ભાઈ આપણે ખરીદી કરી કે નહીં? કરીએ જ છીએ, હમણાં ચાલુ જ છે, અમારી ખરીદી ચાલુ જ છે. હા, તો માસ પહેર્યું તો ડિસ્કાઉન્ટ મળશે? ડિસ્કાઉન્ટ મળશે ને, આપણે સેવા છે આપણી. ચોક્કસપણે તો આ પ્રકારે લોકો નીકળ્યા છે મોટી સંખ્યામાં. ભાઈ આપે કેટલા પતંગ ખરીદ્યા? ભાઈ હજુ ઘરે 2 બોક્સ આવી ગયા, હજુ 1 બોક્સ લેવા આવેલા છે. ખૂબ જ મોટી તૈયારીઓ છે હાલ, જે આપ જોઈ શકો છો. અનેક રીતે લોકો ભારે ભીડની અંદર જે છે કહી શકાય કે ખરીદી કરવા માટે નીકળ્યા છે. હાલ આપ જોઈ શકો છો ઉપર જે લોકોની ભીડ દેખાઈ રહી છે. ખાસ કરીને સુરત શહેરના ડબકરવાડ વિસ્તારમાં આપણે વાત કરીએ તો મોટી સંખ્યામાં લોકો દેખાઈ રહ્યા છે. હું મારા કેમેરામેન ફૈજાન દારાને વિનંતી, આપણે ખરીદી કરી. અનેક લોકો ભારે ભીડ સાથે હાલ આ બજારમાં નીકળી રહ્યા છે અને અનેક લોકો ખરીદી કરી રહ્યા છે. આ ઉત્તરાયણનો ઉત્સાહ છે. આપણે દુકાનદારો સાથે પણ વાત કરીએ. ભાઈ કઈ રીતનો માહોલ છે આ વખતે ઉત્તરાયણનો માહોલ? કરી ગો ફાઇન. અચ્છા, છેલ્લા દિવસે ભૂકતું બાબર કે ડબગરવાળમાં ખરીદી કરવા છે બજાર? છેલ્લા દિવસે ડબગરવાળમાં ખરીદી કરવા. ભાઈ આપણે કેટલી ખરીદી કરી છોકરા સાથે આવ્યા છો આપ? 600 રૂપિયા. ઉત્તરાયણ જે છેલ્લા દિવસે માહોલ લોકોએ જમાવી દીધો લાગે છે, જોરદાર. બેટા આપ કઈ રીતે ઉત્તરાયણની તૈયારીઓ છે? બહુ મસ્ત ચાલ, બહુ મસ્ત. ચોક્કસપણે બાપ હોય કે દીકરો બંનેની તૈયારી ફૂલ દેખાઈ રહી છે. આપણે બીજા લોકોથી પણ વાત કરીએ કે તેઓ કઈ રીતે ઉત્તરાયણની ખરીદી માટે નીકળ્યા છે અને કઈ રીતની તૈયારીઓ તેમની છે સાથે. ભાઈ બહુ બધી બહાર ઉચકી લીધો છે, શું? અરે કેટલા પંજા ખરીદ્યા છે આપે? અત્યારે 250 પતંગ થયા છે. 250 પતંગ. હા, હજુ ખરીદવાની ઈચ્છા? હવે આગળ જોઈએ બધા કેમ થાય છે. હારા મળી જાય તો લઈ લે. પૂરા પૂરા ચગાવશો આ પતંગ? અરે બધા પૂરા થઈ જાય બધા. ચોક્કસપણે આ પ્રકારે જોઈ શકો છો આ ભાઈને કે જે આપ આપશું કે હંસાબેન ભરતભાઈ પરમાર. આ પ્રકારે હજુ પણ જે છે વાયરલ વુમન છે હંસાબેનને પણ આજે ઉત્તરાયણમાં લોકો યાદ કરી રહ્યા છે. ખાસ કરીને આપણે દુકાનદારો સાથે પણ વાત કરીએ. દુકાનદારોમાં કેવો માહોલ છે ભાઈ? કઈ રીતનો માહોલ આ વખતે દેખાઈ રહ્યો છે? આ વખતે તો પણ સારો માહોલ જેવો છે, કેમ કે હવે ભીડ ચાલુ થઈ ગઈ છે, પતંગની ખાલી થઈ ગયું છે દુકાન. તો આ વખતે પણ એ જ ટ્રેન્ડ રહ્યો છે જે છેલ્લા દિવસે ખરીદીનો જે માહોલ હોય? છેલ્લા 3 દિવસમાં જ ખરીદી લોકો માહોલ નીકળે છે, કેમ કે લોકોને સેલેરી થાય ને બધું થાય એટલે પછી બધા પતંગ ખરીદી માટે લોકો આવે છે. છેલ્લા 2 દિવસથી એ જે લોકો ક્યાંક ને ક્યાંક ચિંતામાં હતા, દુકાનદારો કે વિતરકો, કે ખરીદી નીકળશે કે નહીં, આપને શું લાગે છે? હા, નીકળી છે ખરીદી, 100% નીકળી છે અને માલ પણ પૂરો થઈ ગયો છે. ચોક્કસપણે આપણી સાથે બીજા ભાઈ જોડા છે. ભાઈ પ્રતિકભાઈ શું કહે છો તમે? આ વખતે માહોલ તો ગરમાવો છે, સિઝન બી સારી ગઈ છે એટલે તમે જોઈ રહ્યો છો અત્યારે માર્કેટ બહુ જબરદસ્ત ચાલે છે અને બધાના આખરી ફેસ્ટિવલ બી સારો જાય એવી અમે શુભેચ્છા કરીએ છીએ. છેલ્લો દિવસ છે, હું પતંગ જો આ વખતે કોઈ ટ્રેન્ડમાં રહ્યા હોય તો ખાસ કરીને જે અયોધ્યા રામ મંદિર થીમના પતંગો પણ હતા આપણી દુકાનમાં, મોસ્ટ ઓફ સ્ટોક ખાલી થઈ ગયો છે, પણ કયા પતંગો આ વખતે ટ્રેન્ડમાં રહ્યા છે? બરેલીના સૌથી ખાસ સ્ટોકમાં રહ્યા હતા મોદીવાલા, અયોધ્યા મોદી સરના. અયોધ્યા મોદી અને બરેલીના જે પતંગ છે તે આ વખતે માર્કેટમાં ખૂબ ચાલ્યા છે અને આ પ્રકારે અમની દુકાનમાં મોસ્ટ ઓફ માલ છેલ્લા દિવસે પૂર્ણ થઈ ગયો છે. કારણ કે આ સુરતીઓની આ ભીડ જોઈ શકો છો, કેટલી મોટી સંખ્યામાં લોકો આ ખરીદી કરવા નીકળ્યા છે. સુરતના લોકોનો એક અંદાજ રહ્યો છે, ગમે તે હોય ખરીદી કરવા આ રીતે છોકરાઓને ઉચકીને પણ તેઓ ખરીદી કરવા નીકળે છે. એક માહોલ જે છે સુરતીઓનો તે હંમેશા આ પ્રકારે યથાવત રહ્યો છે અને આ વખતે પણ સુરતીઓ મન મૂકીને ઉત્તરાયણ ઉજવશે તેમાં કોઈ બેમત નથી. કેમેરામેન ફૈજાન જારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત, સુરત.